મહારાજે જોયું કે દરવાજા બંધ કરી દીધા. હવે ઉપાધ્યાય મહારાજ, વિદ્વાન અને જ્ઞાની મહારાજ, જૈન સંઘ અને જૈન સમાજમાં બહુ નામાંકિત મહારાજ, પણ એ જયારે સામે તમે ગયો લક્ષ્મી ચાંદલો કરવા આવીશ ત્યારે આ બિચારા અભાગ્યા ને શું સૂચ્યું કરવા છોડ્યા. એમ આખો મહિનો કલ્યાણ મને સાચ્યો ને, હવે મને મારા ઘરમાં નથી જવું તમારું. મહારાજે શિષ્યને કીધું કે ખમાવ્યા વગર તો નથી જવું. મહારાજે જોયું કે અંદર જવાનો કોઈ રસ્તો છે? બંગલો હતો, બંગલાને ફરતી વાર છે, બીચ જોયું પણ ક્યાંય ગાબડું નતું. બહુ ટ્રાય કર્યો ત્યાં એક જગ્યાએ આમ ખાચો. બસ શિષ્યને કીધું તું મને ટેકો આ, અને આ ઉપાધ્યાયજી મહારાજ બંગલામાં જ્યાં ખાચો હતો ભીત ઉપર ત્યાં પગ મૂક્યો, ત્યાંથી ઉપર પગ મૂક્યો, ત્યાંથી જમ્પ લગાવ્યો, ભાર દેતા અંદર આવ્યા. ચોર જેવી રીતે ચોરી કરવા અંદર આવે, આ મહાત્મા પણ આજે ચોરી કરવા જ અંદર આવ્યા હતા. એને રૂપિયાની ચોરી કરવા આવે, આ ક્રોધની ચોરી કરવા આવ્યા હતા. જેવો થાબ દેતો અવાજ આવ્યો તો કલ્યાણ ઉભો થયો, સોસ અને ઉભો થઈ ગયો. કોણ આવ્યું છે? અને જોયું તો મહાત્મા ખલાસ, અત્યાર સુધી અક્કડ રહેલો સોસ સમય ઢીલો ઝૂકી ગયો. આ હદે આ મહાત્મા મારા બંગલાની અંદર પાછલા બારણે થી કૂદકો લગાવી દે અંદર, અને એમાં બીજું ઇન્ટેન્શન શું હોય એ હજી આગળ વિચારે. પહેલા ધર્મ સાગર ઉપાધ્યાય દોર્યા અને સહસ્રમય ને કહ્યું સહસ્રમય મિચ્છામી દુક્કડમ, આજનું પ્રતિક્રમણ તને જો ખમાવું નહીં તો સાચું પ્રતિક્રમણ ના કહેવાય. આજનું પ્રતિક્રમણ તારે ને મારે સાથે કરવાનું છે. આખા સંગતિ તું અલગ પ્રતિક્રમણ કરે કેમ ચાલે? મારે તને મિચ્છામી દુક્કડમ સહસ્રમય રહી શકે ખરો? પગમાં પડી ગયો. દુર્દેવ ભૂલ આપણી નથી, ભૂલ મારી છે. મેં ખોટું જજમેન્ટ આપી દીધું, મેં ખોટું સ્ટેટમેન્ટ લઈ લીધો કે ગુરુદેવ પાર્શિયાલિટી કરે છે. આપનો ભાવ પાર્શિયાલિટી નો નતો, અમારા બંને વચ્ચેના અને બને વધુ ન જાય એની આ કાળજી રાખતા હતા. ગુરુદેવ ભૂલ આપણી નથી, મારી છે. એક ઉભો થા, પ્રતિક્રમણ ઘરે ન શોધે, પ્રતિક્રમણ ઉપાશ્રયમાં, પ્રતિક્રમણ ઘરે ન કરાય ગુરુ નિશ્રામાં, પ્રતિક્રમણ એકલા ન કરાય સફળ સંઘની સાથે કરાય. અને કલ્યાણ મન ને સહસ્ર મન ને લઈને આ ઉપાધ્યાયજી ઉપાશ્રયમાં આવ્યા. જેવો પગ મૂક્યો કલ્યાણ મન ઉભો થઈ ગયો, સામે ગયો, બે ભેટ્યા. આખા સંઘની આંખમાં આંસુની ધારા ચાલે છે. કમાલ છે આ મહાત્મા, કાયમ માટેના અણબનાવ દૂર કરાવી દીધા. બોલ શ્રી મહાવીર સ્વામી. સમા રાખો, સમા માંગો, અને નંબર ત્રણ ક્ષમા આપો. રાખવા માટે સહનશીલતા, માંગવા માટે નમ્રતા જોઈએ. હું આટલો મોટો ઉપાધ્યાય, મારાથી થોડું નીચે ઉતરાય, આવી બધી પોસ્ટ લઈને બેસે જિંદગીમાં ક્યારેક ક્ષમા નહીં આપી શકો. આટલા મોટા ઉપાધ્યાય નીચે ઉતરી અને ક્ષમા માંગતા હોય તાકાત છે, બોલો ક્ષમા આપ્યા વગર રહી શકે. અને નંબર ત્રણ ક્ષમા આપો, જેમ સહસ્ર મને પણ ક્ષમા આપી દીધી, આપેલું મારે ક્ષમા આપવાની છે. મિચ્છામી દુક્કડમ, એના માટે ઉદારતા જોઈએ છે. કૃતજ્ઞ માણસ, કઠોર માણસ અને કંજૂસ માણસ ત્યારે ક્ષમા આપી શકતો નથી. મા બાપને પણ ક્ષમા માંગવાની છે, પત્નીની પણ ક્ષમા માંગવાની છે, ભાઈ બહેનની પણ ક્ષમા માંગજો, દીકરા અને દીકરીની પણ ક્ષમા માંગજો. આજે જ અબગડી જ દરે જઈને અને પહેલું કામ કરશો, પરમ દિવસથી પર્યુષણ શરૂ થાય છે. આજથી જ મારા કપડા, મારા દુનિયાની, મારા મનરૂપી કપડાની ધુલાઈ શુદ્ધિ શરૂ કરી દઉં, જેથી મારા પર્યુષણ સુંદર જાય. પેટમાં મન હોય ખાવાની મજા નથી આવતી, આંખમાં કચરો જાય દેખવાની મજા નથી આવતી, શરીર પર મેલ હોય કપડા પહેરવાની મજા નથી આવતી. ક્યાંય કણીઓ, ક્યાંક કચરો હોય છે, ગળામાં કફ હોય ને તો બોલવાની મજા નથી આવતી. જ્યાં જ્યાં પણ કફ કચરો કે કણીઓ હશે ત્યાં મજા નહીં આવે, હૃદયમાં ક્રોધ હશે, ત્યાં સુધી આ પર્વને ગુજરવાની મજા નહીં આવે. યાદ રાખજો, આ શરીર
કચરાનું સર્જન કરે છે પણ કચરાનો સંગ્રહ ક્યારેય નથી કરતો. બરાબર છે? મળનું સર્જન શરીર કરે છે, મેળનું સર્જન શરીર કરે છે, કફનું થૂકનું ગળફાનું સર્જન શરીર કરે છે, વિષ્ઠ અને મૂત્રનું સર્જન પણ શરીર કરે છે. પરંતુ કલાક બે કલાક પાંચ કલાક દસ કલાક થાય એટલે એનું વિસર્જન કરી દો છે, સંગ્રહ નથી કરતો. મળમૂત્રનું જો વિસર્જન ન થાય, કિડની ફેલ થઈ જાય, ક્યારેક શરીર પ્રાણ ચાલ્યા જાય. મારું એ જ કેવું છે, આ મન વિચિત્ર છે, એ સર્જન પણ કરે છે અને સાથે સાથે સંગ્રહ પણ કરે છે. સંગ્રહ પણ નહીં કરો, સર્જન પણ નહીં કરો, આ વિસર્જનનું પર્વ છે. આ દિવસોમાં આપણા ક્રોધનું આપણા કષાયોનું આપણે વિસર્જન કરીએ. એક શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા રૂપ કોઈ પણ બોલાવ્યું હોય, ઈચ્છાની દુઃખ કરે.